વડોદરામાં ટ્યુશન ક્લાસના સંચાલકે વિદ્યાર્થીને માર મારવા બદલ જેલની હવા ખાવી પડી છે. લોરા પાર્કની તત્વમ નોલેજ ઇન્સ્ટિટ્યૂટના સંચાલકે ક્લાસ નાયક વિદ્યાર્થીને ઢોરમાર માર્યું હતું, જેના કારણે વિદ્યાર્થીના કાનના પડદામાં ઈજા પહોંચી. પીડિત વિદ્યાર્થીના પિતાએ પોલીસ ફરિયાદ કરતા પોલીસે ક્લાસના સંચાલક જસબીરસિંહ ચૌહાણની કરી ધરપકડ. જોકે કાનૂની કાર્યવાહી બાદ આરોપી સંચાલકનો જામીન પર થયો છુટકારો. રાજકોટ શહેરને સ્વચ્છતાનો એવોર્ડ મળ્યો છે, પરંતુ શહેરની વાસ્તવિકતા તો કંઈક અલગ છે. સ્વચ્છતા સર્વેક્ષણ 2020માં બીજું સ્થાન મેળવનારા તોરમાં ઘૂમતા કોર્પોરેશનના અધિકારીઓએ કદાચ શહેરના કોઠારિયા વિસ્તારની મુલાકાત નથી લીધી. જો તેઓ કોઠારિયાની મુલાકાત લે તો એવોર્ડ મળ્યાની તેમની ખુમારી ઉતરી જાય, કારણ કે કોઠારિયા વિસ્તારમાં ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય, કચરાના ઢગલા અને દુર્ગંધથી જનતા છે ત્રસ્ત. પણ મહાનગરપાલિકાના અધિકારીઓના પેટનું પાણી પણ હાલતું નથી. રોગચાળો ફાટી નીકળવાનો ખતરો પણ આ વિસ્તારમાં તોળાઈ રહ્યો છે. રાજકોટમાં શ્વાન પર રાજકારણ શરૂ થયું છે. શહેરમાં શ્વાનના ખસીકરણના મુદ્દે કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારનો વિપક્ષે આરોપ લગાવ્યો. શ્વાનના ખસીકરણ માટે શ્વાન પાછળ 1,850 રૂપિયા ખર્ચ કરાય છે. જોકે મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા કાર્યવાહી માત્ર કાગળ પર હોબાનો કરી રહ્યા છે આક્ષેપ. વિપક્ષના નેતા વશામ સાગઠિયાનો આક્ષેપ છે કે કોર્પોરેશને વર્ષ 2015થી ઓક્ટોબર 19 સુધી શ્વાનના ખસીકરણ પાછળ 4 કરોડથી વધારેનો ખર્ચ કર્યો છે. શ્વાનને હડકવાની રસી મુકાવવા પાછળ 1 કરોડથી વધારેનો ખર્ચ થયો છે. સાગઠિયા આક્ષેપ કર્યો કે 2015ની સરખામણીમાં શ્વાનની સંખ્યા ઘટવાની બદલે વધીને 32,000 થઈ ગઈ છે. અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં કોર્પોરેશન દ્વારા ડિમોલિશનની કામગીરી કર્યા બાદ કોંગ્રેસ દ્વારા વિરોધ કરાયો છે. કોંગ્રેસના ધારાસભ્યો અને કોર્પોરેટર્સે ડિમોલિશનની કામગીરી મુદ્દે શહેર કમિશનર વિજય નહેરા સાથે મુલાકાત કરી વર્ષોથી વસવાટ કરતા લોકો સામે માનવતા ભર્યું વલણ દાખવવા રજૂઆત કરી. મ્યુનિસિપલ કમિશનરે રજૂઆતને માને રાખી સ્થાનિકોએ મકાન ખાલી કરવા માટે 15 દિવસનો આપ્યો સમય. વૈકલ્પિક સુવિધા તરીકે કોર્પોરેશન મકાન આપશે તેવી ખાતરી પણ આપી. અમદાવાદ શહેરના ક્રાઇમ રેટમાં ઘટાડો થયો છે, આ દાવો કર્યો છે અમદાવાદ પોલીસ કમિશનર આશીષ પાટિયાએ. 2018ની સરખામણીમાં વર્ષ 2019માં 147 કેસનો ઘટાડો થયો છે. 2018માં 10,008 કેસ પોલીસ ચોપડે નોંધાયા હતા, તો વર્ષ 2019માં 9,860 કેસ નોંધાયા છે. જો વિગતવાર વાત કરીએ તો મર્ડરના કેસમાં 18 કેસનો ઘટાડો, ધાડના 11, લૂંટના 14, કરફોડ ચોરીના 25, રાઉટિંગના 50, કિડનેપિંગના 9 અને સરકારી નોકર પર હુમલામાં 13 કેસ ઓછા નોંધાયા છે. ક્રાઇમ ઇન ઇન્ડિયા દ્વારા 2017ના આંકડા જાહેર કરાયા છે, જે પ્રમાણે 19 શહેરોમાં ગુનાખોરીના સંદર્ભે અમદાવાદ શહેર 15મા નંબરે આવે છે. સીએએ વિરોધી તોફાનો દરમિયાન જાહેર સંપત્તિને ભારે નુકસાન પહોંચાડાયું હતું. હવે અમદાવાદ અને વડોદરાની પોલીસ ઉત્તરપ્રદેશ પોલીસને પગલે ચાલીને તોફાનીઓ પાસેથી નુકસાનીની વસૂલાત કરવા માટે તેમની સંપત્તિ જપ્ત કરવાની તૈયારી કરી રહી છે. આરોપીઓ પાસેથી નુકસાનીની વસૂલાત માટે કોર્ટની મંજૂરી મેળવવામાં આવશે. અમદાવાદમાં શાહ આલમમાં ભારે હિંસા અને દેખાવો થયા હતા, જ્યારે વડોદરાના હાથીકારા વિસ્તારમાં પણ સરકારી સંપત્તિને નુકસાન પહોંચાડાયું હતું. સુરતની બિલાનિયા માર્કેટમાંથી 5 બાળ મજૂરોને મુક્ત કરાવ્યા છે. ચાઇલ્ડ લેબર વિભાગે પોલીસને સાથે રાખીને કાર્યવાહી કરી હતી. બાતમીના આધારે વિભાગ દ્વારા કાર્યવાહી કરાઈ. જોકે દુકાનદારોને દરોડાની જાણકારી મળી જતા તેમણે ચારેક બાળકોને પહેલા જ પકડી દીધા હોવાનું મનાય છે. દરોડા દરમિયાન બાળકો સાડીનું પેકિંગ કરતા ઝડપાયા હતા. ચાઇલ્ડ લેબર વિભાગે બાળકોની કસ્ટડી લઈ તેમને ચિલ્ડ્રન્સ હોમ મોકલી આપ્યા છે અને 5 બાળકો પર પ્રાંતિય છે. હાલ તેમનું કાઉન્સેલિંગ થઈ રહ્યું છે. સુરતમાં કોર્પોરેશનના દબાણ ખાતા અને ફેરિયાઓ વચ્ચે મારામારી થઈ. પાલિકાના દબાણ ખાતા દ્વારા દબાણ હટાવવાની કાર્યવાહી દરમિયાન ફેરિયાઓ વિફર્યા હતા અને તેમની કર્મચારીઓ સાથે મારામારી થઈ હતી. ફેરિયાઓએ કર્મચારીઓને દોડાવીને માર્યા હતા. કર્મચારીઓને માર મારવાનો વિડીયો વાયરલ થયો હતો અને આ અંગે અઠવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જામનગરમાં કોંગ્રેસે મોંઘવારીને લઈને અનોખું વિરોધ પ્રદર્શન કર્યું. કોંગ્રેસના નેતા વિક્રમ આડમની આગેવાનીમાં સરકાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓએ લાલ બંગલા સર્કલ ખાતે ધરણા યોજ્યા, અનોખી રીતે વિરોધ દર્શાવ્યો. ડુંગળી, લસણ અને ગેસના બાટલાના ભાવ વધારાને લઈને કોંગ્રેસના નેતાઓએ સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યા.